નમસ્કાર હું છું બિરીનને આપ જોઈ રહ્યા છું લક્ષી કામગીરી શહેરના પ્રવેશ દ્વારા પહોળા રસ્તા થશે રસ્તાની સમસ્યા વર્ષો બાદ આવતા શહેરના પ્રવેશ દ્વારા જકાતના ખાથી ટાટા હાઈસ્કૂલ સુધીનો માર્ગ સાંકળો હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી હતી ત્યારે નવનિયુક્ત ધારાસભ્ય રાકેશ દેસાઇએ આ માર્ગને પહોળો કરવા માટે પ્રયાસો હાથ ભર્યા છે તેમાં વેરાવળ સ્મશાન ભૂમિથી ટાટા હાઈલાઇટ સ્કૂલ જે માર્ગ તે ચાર માર્ગીય કરવા માટે પાલિકાએ કમર કસી છે સુરતથી નવસારી આવતા વીરાવળ સ્મશાન ગૃહ ટાટા હાઈસ્કૂલ સુધીનો માર્ગ જે વર્ષોથી સાંકળો રહ્યો હતો શહેરની વસ્તી વધી તે માટે ટ્રાફિકનું ભારણ પણ વધ્યું હતું પરંતુ રોડ રસ્તા સાંકળા રહે અને લાંબા સમયથી ટ્રાફિક જામની સમસ્યા રાહદારીઓ પરેશાન થાય છે જેમાં નિવારણ માટે અનેક વખત સુરતથી નવસારીને જોડતો આ પ્રવેશ દ્વાર માર્ગ પહોળો કરવાની માંગ હવે ઉકેલ આવ્યો છે ટાટા હાઈસ્કૂલથી વિરા સ્મશાન સુધી અઢાર મીટર જેટલો પહોળો રસ્તો બનાવવાની પાલિકાએ મંજૂરી આપી છે તેમાં ધારાસભ્ય રાકેશ દેસાઈએ પણ જરૂરી સૂચન કર્યા છે અને માર્ગ પહોળો કરવા માટે વચ્ચે આવતા વૃક્ષો અને ટ્રાન્સફોર્મર હટાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે એસટી વિભાગની બસ અહીંથી જે મોટી સંખ્યામાં દિવસ દરમિયાન આવગમન કરે છે ત્યારે ખૂબ જ નજીક રહેણા રહેણાંક અને દુકાનો હોવાથી વાહન હાંકવાની ફરજ પડે ત્યારે માર્ગ પહોળો થતા એસટી વિભાગે સહિત ફોર વ્હીલર અને ટુ વ્હીલર ચાલકો માટે રાહત થશે હાલમાં પરમ દિવસે અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈને એમના માર્ગદર્શન હેઠળ હાલમાં જે વીરાવળથી આપણે નવસારી આવતી જે એન્ટ્રી છે ત્યાંના જે દબાણો જે વચ્ચે રસ્તાની વચ્ચે ઝાડ આવતા હતા કે જીબીની જે ડીપી હતી એ જીબીબીના અધિકારી સાથે અને નગરપાલિકાની ટીમ સાથે અમે લોકો વિઝિટ કરી હતી અને તેના અનુલક્ષીને ગઈકાલથી અમે ત્યાં જે રસ્તાની વચ્ચે ઝાડો હતા એ ઝાડ કાપવાનું કામ શરૂ કર્યું છે જીવીને ડીપી હટાવવાનું કામ પણ આગામી એક વીકમાં અમે પૂર્ણ કરવાના છે અને રોડની પહોળાઈ લગભગ લગભગ ફોટ ટ્રેક રોડ ત્યાં બને છે એ રીતનું અમે લોકો અત્યારે જે જગ્યાઓ એક્વાયર કરી અને અમારી જે પોતાની જગ્યા છે ત્યાં બામે લોકો નવો મોટો રોડ બનાવીને એ એન્ટ્રી જે વીરાવર સ્મશાનધામથી લઈને વીરાવર ટાટા સ્કૂલ સુધીની છે એ અમે કામગીરી અત્યારે કરવા જઈ રહ્યા છે રાકેશભાઈ દેસાઈ પોતે માર્ગદર્શન એમને આ કામમાં આયોજનમાં સાથે રહીને માર્ગદર્શન આપીને જે તે અધિકારીને પણ આની સૂચના આપી દીધી છે અને અમારી કામગીરી હાલમાં ચાલુ છે શાળા એમાં જે અમારી પાસે જે અત્યારે રેસા લાઈનમાં જેટલું દબાણ છે એ દબાણ દૂર કરીને અત્યારે રસ્તો પૂળો કરવાનો છે ટૂંકમાં એ અમારી જે અત્યારે ફોર ટ્રેક રસ્તો બનાવવા માટે અઢાર મીટરનો રસ્તો મારે પૂળો કરવાનો છે એ અઢાર મીટર અમારી પાસે એકવાર જગ્યા છે જે ખાલી માત્ર પ્રશ્ન છે કે જે વેરાવળ સ્મશાન તંબાશેનો જે ટ્રણ વળાંક એ વળાંકનું કામ બી અમે લોકોએ જે અમારો ડેનેજનું કામ હતું પૂર્ણ કરીને એ રસ્તો બી પહોળો કરીને ત્યાં અત્યારે જે દબાણ છે દબાણ દૂર કરીને પોળો કરી દઈશું અમે